હેલો બાળ મિત્રો, શું કરો છો? કંટાળી ગયા છો? તો ચાલો આજે આપણે કઈક નવું લઈને આવ્યા છીએ. શું ખબર છે? નથી ખબર. આજે આપણે વાર્તા કહેવાના છે. શું વાર્તા? બાળ મિત્રો, તમે આગળ કઈ કઈ વાર્તાઓ સાંભળી? ઘણી બધી. તો કઈ સાંભળી કહો તો મને? સિંહ અને ઉંદર, બરાબર છે. કીડી કબૂતર, પછી ઉંદરવાળી સાંભળી. પછી કઈ સાંભળી? લપલપ્યો કાચબો પણ સાંભળી ગયા. તો હવે આપણે કઈ વાર્તા કરીએ? મને તો યાદ નથી આવતું. તમને ખબર છે કે કઈ વાર્તા તમારે સાંભળવી છે? તમે સસલું અને કાચબો એની વાર્તા સાંભળી ગયા ને? હા, તો આજે આપણે કાચબાભાઈની વાર્તા સાંભળવાના છે. કઈ? કાચબો અને શિયાળ. તો એમાં શું થાય છે જાણવું છે? તો તમે જલ્દી આવી જાઓ બધું કામ પતાવીને. આપણે ધ્યાનથી વાર્તા સાંભળવાની છે અને પછી શું કરવાનું છે તે હું પછી કહીશ. પર વાર્તા તમારે ધ્યાનથી જોવાની છે અને સાંભળવાની પણ છે. કરશો ને? તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ. એક તળાવમાં કાચબો રહેતો હતો. તે ઉપર તરે અને નીચે પણ તરે, આમ કરીને તરવાની મજા લે છે. તળાવમાં દેડકા અને માછલી પણ રહેતા હતા. બાળકો, શું એ લોકો એના મિત્ર હતા? હા, દેડકો અને માછલી પણ કાચબાના મિત્ર હતા. હવે શું થયું ખબર છે? તેને તળાવની નજીક ઝાડની બખોલમાં રહેતા શિયાળ સાથે દોસ્તી થઈ ગઈ. હવે શિયાળ કેવું હોય છે બાળકો? લુચ્ચું હોય છે, પણ તે તો કાચબાનો મિત્ર છે. બંને પાક્કા ફ્રેન્ડ છે. તો બંને શું કરે છે? સાથે રમે છે, જંગલમાં ફરવા જાય છે અને ઘણી બધી વાતો કરે છે. કાચબો પાણીમાં તરે અને શિયાળ તેને જુએ છે. કાચબો ઘણી વાર પોતાનું મોઢું તેના શરીરની છાલમાં નાખી દે છે. શિયાળને આ જોઈને નવાઈ લાગે છે. ત્યારે કહે છે, કાચબાભાઈ, કેવું સારું છે આ તો. તમે તો ઘણા ધીમા ચાલો છો, પણ જો કોઈ તમને પકડી લે તો તમે આ રીતે તમારો બચાવ કરી શકો છો. કાચબાભાઈએ કહ્યું, હા, હું આ રીતે મારો બચાવ કરી શકું છું. કોઈ મને જોરથી ફેંકે કે કસાકથી મારે તો પણ મારી છાલને કોઈ અસર થતી નથી. તે ઘણી સખત અને મજબૂત હોય છે, એટલે મારો બચાવ હું આ રીતે કરી શકું છું. એકવાર તેઓ જંગલમાં ફરવા જાય છે અને વાતો કરે છે. ત્યાં અચાનક કોણ આવે છે ખબર છે બાળકો? દીપડો. દીપડાને જોઈને બંને ગભરાઈ ગયા. અને શું થાય છે કે બંને પોતાના ઘર તરફ ભાગે છે. શિયાળ તો ઝડપથી દોડતું ભાગી ગયું, પણ કાચબાભાઈ તો ધીરા ધીરા ચાલે. પછી શું થયું? કાચબાની સામે દીપડો આવી ગયો. અને શું થાય છે બોલો? કાચબાભાઈ ગભરાઈ ગયા. દીપડો તો એક જ છલાંગમાં કાચબા સુધી પહોંચી ગયો. કાચબાને ક્યાંય છુપાવવાનો પણ મોકો ના મળ્યો. દીપડાએ કાચબાને મોંથી પકડી ખાવા માટે ઝાડ નીચે લઈ ગયો. પરંતુ દીપડાએ દાંત અને નખનું પૂરું જોર
લગાવવા છતાં કાચબાની શરીરના સખત ખાલ પર સહેજ પણ આંચ ના આવી. શિયાર બખોલમાંથી આ બધું જોતું હતું. શિયારે કાચબાને બચાવવાની યુક્તિ વિચારી. તેણે બખોલમાંથી બહાર ડોક્યું કરી જોયું અને ચતુરાઈ સાથે બોલ્યું, દીપડાજી, કાચબાની આ સખત ખાલ તોડવાનો હું ઉપાય બતાવું તમને. તેને પાણીમાં ફેંકી દો. થોડી જ વારમાં પાણીમાં રહેવાથી તેની સખત ખાલ નરમ થઈ જશે. જો તમને યોગ્ય લાગે તો અજમાવી જુઓ. દીપડાએ કહ્યું, ઠીક છે, જોઉં. ત્યારે આમ કહી તેણે કાચબાને પાણીમાં ફેંકી દીધો. બસ પછી શું થાય? કાચબો પાણીમાં તરતો તરતો જતો રહ્યો. આ રીતે શિયારે કાચબાનો જીવ બચાવી લીધો. બાળકો, વાર્તા સાંભળવાની મજા આવી ને? બાળકો, વાર્તા ધ્યાનથી સાંભળી છે ને? તો ચાલો તમારે થોડા પ્રશ્નોના જવાબ આપવાના છે. આપશો ને? તો મને કહો કે કાચબાનો મિત્ર શિયારભાઈ આ વાર્તામાં કેવો હતો? બોલો. હા, બરાબર છે, સારો હતો અને કાચબાની મદદ કરતો હતો. શિયારભાઈ કેવા હોય છે? લુચ્ચા હોય છે. પણ અહીં કાચબાભાઈની મદદ કોણ કરે છે? શિયારભાઈ. એટલે શિયારભાઈ સારા હતા. કાચબો પોતાનો બચાવ કઈ રીતે કરતો હતો? બોલો. હા, કાચબો પોતાનું મોઢું એટલે પોતાની ડોક શું કરતો હતો? એના શરીરમાં છુપાવી દેતો હતો. એટલે એની જે છાલ છે તે કડક હોય છે અને શું થતું? કાચબો બચી જતો હતો. દીપડાએ કોની વાત સાંભળી? બોલો. ખબર છે તમને કોની? શિયારભાઈની. વેરી ગુડ. હા, તમે તો વાર્તા ઘણી ધ્યાનથી સાંભળી છે. બાળકો, કાચબાની મદદ કોણે કરી? બોલો તો. શિયારભાઈએ. કોણે? શિયારભાઈએ. તો બાળ મિત્રો, હવે આપણે બીજી વાર શું કરશું? બીજી નવી વાર્તા લઈને આવશું. આવજો બાળ મિત્રો.